ક્લાબ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ ક્લાબ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રાજ્યના સરકારી કામોના કોન્ટ્રાક્ટરોની અચોક્કસ મુદ્દીની હડતાલ શરૂ. અમદાવાદમાં બ્રહ્મશક્તિ રેલીમાં મોટી સંખ્યામાં બુદેવો જોડાયા. લાઈફ કોચ અને પ્રેરક સ્પીકર સંજય અગ્રવાલ દ્વારા ઉત્પાદક કલાક વિષય પર સેમિનાર યોજાયો. સદા સર્વદા કવિતા વર્કશોપમાં ગઝલ લખવાની સમજ અપાઈ. બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સોમનાથ ખાતે યોજાયું સફાઈ અભિયાન. રાજાણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ. રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચિસ. જીએસટી ના કાયદા ને લીધે સરકારી ચાલુ કામો માં થનારી અસર, રોયલ્ટી ના દર અને પરમિટ માં થયેલા અસહ્ય ભાવ વધારા તથા સરકાર સાથે પડતર પ્રશ્નો માં નિકાલ સંદર્ભે ગુજરાત રાજ્ય માં સરકારી કામો કરતા તમામ કોન્ટ્રાક્ટરો અચોક્કસ મુદત ની હડતાલ પર જતા રહ્યા છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોએ આવેદન પત્ર કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલતા તમામ સરકારી કામો અચોક્કસ મુદત સુધીની હડતાલનું એલાન પણ કરી દેવાયું છે. 20 જૂને અમારું મહાસંમેલન હતું, તે દિવસે અમે કોન્ટ્રાક્ટર એસોસિએશનના આખા રાજ્યના તમામ કોન્ટ્રાક્ટરોને બોલાવી અને એક મહાસંમેલન કર્યું. એ મહાસંમેલનમાં સર્વાનુમતે એવું નક્કી થયું હતું કે 15 દિવસ સુધી આપણે સરકારને આપણી રજૂઆત મોકલીએ અને જો 15 જુલાઈ સુધીમાં આપણને આનો કોઈ પણ પ્રત્યુત્તર ના મળે તો 16 તારીખથી આપણે પૂરા રાજ્યમાં સરકારી કામોની હડતાલ ડિક્લેર કરશું. એ પ્રમાણે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીને મળી અને એક અમારી રજૂઆત આપેલી હતી, પણ 15 તારીખ સુધી અમને નહીં તો બોલાવવામાં આવે કે ના તો અમારે કોઈ પ્રશ્નની સુનાવણી કરવામાં આવી, એટલે ના છૂટકે આજે દુઃખદ આ અમને હડતાલ પર જવાની ફરજ પડી છે. એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે અગાઉની 30મી જૂનના રોજ અમદાવાદ ખાતે મળેલ એસોસિએશનના મહાસંમેલનમાં નક્કી થયા મુજબ 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં લાગુ થયેલ જીએસટીના અમલથી ચાલુ કામોમાં અસર તેમજ રોયલ્ટી દર અને પરમિટમાં થયેલા અસહ્ય ભાવ વધારો અને અમારા સરકાર સાથેના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆતો કરવા અંગે અમારા કારોબારી સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના માન્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજ્યના ઉચ્ચ અધિકારીઓને મળ્યું હતું, જે અંગે તેઓએ હૈયાદાણ આપી હતી કે આ અંગે તેનો પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે, પરંતુ આજ દિન સુધી વિવિધ પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા ન છૂટકે ગઈકાલથી તમામ ચાલુ કામો બંધ કરી દેવાની અને અચોક્કસ મુદતની હડતાલ પર જવાની જરૂર પડી છે. આ અચોક્કસ મુદતની હડતાલને પગલે 5000થી વધારે કોન્ટ્રાક્ટરો આમાં જોડાયા છે અને જેની અસર રૂપે 1 લાખ કરતા વધુ લેબર બેરોજગાર બનશે અને આશરે 50,000 કરોડના રાજ્યના કામકાજો બંધ થઈ જશે. આમ રાજ્ય સરકારને મોટું એવું નુકસાન જઈ શકે તેમ છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર એસોસિએશનને રાજ્યના તમામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ જીઈબી, પોલીસ હાઉસિંગ, ગુજરાત રાજ્યના રેલવેના કામો કરતા કોન્ટ્રાક્ટરો તેમજ બીજા સંલગ્ન વિભાગના બાંધકામના કામો કરતા એસોસિએશનોએ પણ ટેકો આપ્યો છે. અમદાવાદ શહેરમાં રવિવારે બ્રહ્મ સમાજની બ્રહ્મશક્તિ રેલી નવાવાડજ વ્યાસવાડી પરશુરામ ચોકથી પરશુરામ દાદાની આરતી સાથે નીકળી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના
મહામંત્રી યજ્ઞેશ દવે, પૃથ્વી ભટ્ટ, હેમાંગ રાવલ, જગત શુક્લ સહિતના મહાનુભાવો આ રેલીમાં જોડાયા હતા. આ રેલી વિવિધ વિસ્તારોમાં નીકળી હતી. જેમ કે આ રેલીનો પ્રારંભ વ્યાસવાડીથી શરૂ થઈ બલોલનગર, નિર્ણયનગર, કેકે નગર, પ્રભાત ચોક, શાસ્ત્રીનગર, ભુયનદેવ ચાર રસ્તા, વસ્ત્રાપુર, જોધપુર ગામ, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન, બુટ ભવાની ચોક, જીવરાજ પાર્ક, ધરણીધર ચાર રસ્તા, આસ્ટોડિયા, રાયપુર, ઘોડાસર, મણિનગર, સ્વામિનારાયણ ની વાડી ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ભૂદેવો કાર તેમજ ખુલ્લી જીપ તથા ટુ વ્હીલર પર જોડાયા હતા અને જય જય પરશુરામના નાદ સાથે આ રેલી ખૂબ જ સારી રીતે નીકળી હતી, જેમાં બ્રહ્મ સમાજના અમદાવાદના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં યુવાનો સૌથી વધુ નજરે પડતા હતા. રવિવારે અમદાવાદ ખાતે લેખક, લાઈફ કોચ અને પ્રેરક સંજય કુમાર અગ્રવાલ દ્વારા કેવી રીતે તમારા જીવન માટે 50,000 ઉત્પાદક કલાકો ઉમેરવા અને વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ તેમના પુસ્તક તમારા જીવન માટે 50,000 ઉત્પાદક કલાક ની હિન્દી આવૃત્તિ પણ રજૂ કરાઈ હતી. ગુજરાતી આવૃત્તિ વડોદરા ખાતે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવી હતી. સંજય કુમાર અગ્રવાલે પોતાના જીવનના 25 ભારત સરકારના નાણા વિભાગ દેશના નાણા બચાવવાનું કાર્ય કર્યું છે અને હવે તેઓ લોકોના જીવનમાં સમય કેવી રીતે બચાવો તે શીખવાડી રહ્યા છે. वैसे तो सक्सेस के लिए बहुत सारी चीजें बताई गई हैं, ईमानदारी हो, सिंसियरिटी हो, पंचुअलिटी हो, लेकिन मैंने एक एक्रोनिम डेवलप किया है गॉप्टा, एंड दैट इज गोल्स ओरिएंटेड पॉजिटिव थिंकिंग एंड एक्शन. और अगर गॉप्टा का इस्तेमाल हम जीवन के हर क्षेत्र में करें तो 3 productive hours हम डेली अपनी लाइफ में करेंगे. 3 productive hours का मतलब अगर एक स्टूडेंट, एक यूथ अपनी लाइफ में बढ़ा सकता है डेली अपने टाइम को सही तरीके से गोल्स ओरिएंटेड मैनर में इस्तेमाल करें तो साल में लगभग 1,000 hours और अगले 50 सालों में वो 50,000 उत्पादक घंटे की लगे. यही मेरा कॉन्सेप्ट है, यही मैं शेयर करता हूँ पूरी दुनिया में, मैं यही शेयर करता हूँ. કુમાર અગ્રવાલે આ અંગે જણાવ્યું કે સફળતા મેળવવા માટે આમ તો ઘણા કારણો હોય છે, પરંતુ તમારા માટે ધ્યેયલક્ષી હકારાત્મક વિચારસરણી અને ક્રિયાઓ એ ખૂબ જ જરૂરી છે. ગોલ ઓપરેટિંગ પોઝિટિવ થિંક એન્ડ એક્શન આ 3 વાતો એ અગત્યની છે. હકારાત્મક વિચારસરણીથી તમને વિશ્વાસમાં વધારો કરવામાં મદદ મળશે અને પોતાની છબી સારી બનાવવામાં પણ મદદ મળશે, જે તમારા માટે લક્ષ્ય તરફ લઈ જવાની સૌથી મોટી બાબત હશે. ગોપ્ટાના ઉપયોગ કરી રહેલા અમરસિંહે જણાવ્યું કે જીવનમાં ઘણી બધી વાતો એવી હોય છે કે સાંભળવામાં સારી લાગે, પરંતુ ઓછી એવી વાતો હોય છે કે જે કરવામાં આવે એટલે કે આનંદ આવે. ગોપ્ટા કોઈ જ્ઞાન કે પ્રવચનથી નથી, ગોપ્ટાએ આજની સચ્ચાઈ અને આજની જરૂરિયાત છે જે આપણા જીવનમાં ઉતારવું ખૂબ જ સરળ અને આનંદ આપે તેવું છે. નવા લેખકો, એમાં ખાસ કરીને કવિતા અને ગઝલ લખનારા માટે સદા સર્વદા કવિતા પર એક વર્કશોપનું આયોજન અમદાવાદના આત્મા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધહસ્ત લેખકો, કવિઓ સર્વશ્રી અનિલ ચાવડા, મનોહરસિંહ ત્રિવેદી, રઘુવીર ચૌધરી દ્વારા વિવિધ વિષયો ઉપર છણાવટ કરવામાં આવી હતી. આ વર્કશોપનો આવકાર હર્ષદ બ્રહ્મભટ્ટે કર્યો હતો. વાત આવે છે અને આપણને એમ લાગે ખરે કે એકાદ લઘુ ને એકાદ ગુરુ ને તો વાંધો નહીં, છૂટ આવે છેલ્લે, તો લઘુ હોય તો ચાલી જાય, છેલ્લે આમ હોય તો ચાલી જાય આ જગ્યાએ. અને પાછો લગા લગા લગામાં આપણે ટેવાઈ ગયેલા હોઈએ તો આપણે લગા લગા શોધવા માંડીએ ક્યારેક, તો બે વસ્તુનું આક્રમણ થયા કરે. ત્યારે મનમાં એમ થયા કરે કે ખરેખર ગઝલ ને છંદ સાથે કઈ રીતે સમજવી, બહુ અઘરી વસ્તુ છે. તો ગઝલને સમજવા માટે માત્રામેળ છંદ વધારે ઉપકારક ગણી શકાય, કારણ કે આપણે જો ઉર્દુ ગઝલો વાંચી હશે, જે ગઝલોથી આપણે પરિચિત છે, કતલ શિફાય હોય, ફૈસમ ફૈઝ હોય, મીર તકી મીર હોય,
જોક હોય કે ગાલી હોય, એ ગઝલોથી જેમ જેમ પરિચિત હોય એટલે એ ગઝલો આમ જોવા જઈએ તો આ ગઝલો સંપૂર્ણ માત્રા મેળ છંદ નથી. એ તુરાબ કહે છે એ વૈજ્ઞાનિક ધ્વનિ મેળ છંદ છે. મફાઇલુમ કે ફાઇલાતુમ જેવા ધ્વનિમાં પ્રયોજીને ગઝલના છંદ અને ઉપછંદો બનાવવામાં આવેલા છે. આથી અરબી પિંગળ અને તેની પરિભાષા ગુજરાતીમાં સમજવી અઘરી અને બાધક બને. આથી માત્ર મેળ મુજબ લગા એટલે કે લઘુ ગુરુ પ્રમાણે તેની બહેરો યોજવાનું વલણ જોવા મળે છે. અહીં એટલા માટે કહ્યું કે ઘણી વાર પેલા ઉર્દુના સંસ્કાર પડ્યા હોય કે એનાથી કાન ટેવાયેલા હોય તો આપણને ખબર લાગ્યા કરે કે આ ગઝલમાં આ ગઝલકારમાં આવું છંદ તૂટે છે, કે તો આપણને સમજાય નહીં કે આપણે શું મૂકવું. પણ એ ગઝલોની સાથે ક્યાંક જો સંબંધ રાખીએ તો એ વૈજ્ઞાનિક ધ્વનિ મળે છે. આમ એ આખું ધ્વનિશાસ્ત્ર છે. ધ્વનિ છંદ ઉપર પછી આવે છે. આપણે નજીક સમજવા માટે આ લઘુ ગુરુ બતાવે છે. મફાયલું 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 મફાયલું, પણ એને બદલે લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા, એ પ્રમાણે એમ પ્રયોજી શકાય. એટલે તુરાબ કહે છે કે પિંગળમાં આવેલા સમૂહથી નહીં પણ ઉચ્ચારણના ધ્વનિથી આ વસ્તુનું માપ કાઢવાનું છે. પણ મૂળ 10 એમાં એ નિયમમાંથી 19 મૂળ છંદો અને લગભગ 350 જેટલા ઉપછંદો બન્યા છે. આ મૂળ ધ્વનિ સમૂહ લક્ષમાં લેવાથી કોઈ પણ છંદની રચના સમજી શકાય. તો શેર 2 પંક્તિઓનો હોય છે. એ 2 પંક્તિની રચના 3 પ્રકારે થયેલી હોય છે. એક એક પ્રકારના મિશ્રામાં 4 યતિ આવે છે. આખા શેરમાં 8 યતિ હોય છે અને મુસમ્મન કે અષ્ટપદી કહે છે. તેમાં 8 સંધિ જોવા મળે છે. બીજો પ્રકાર એમાં 6 સંધિ આવતી જોવા મળે છે, તેને મુસ્કસ કે ષટપદી કહે છે. ત્રીજા પ્રકારમાં 4 સંધિ આવતી હોય છે, તેને મુરબ્બા કે ચતુષ્પદી કહે છે. તો ગઝલની મોટાભાગની રચનાઓ આપણને આ 3માં જોવા મળશે. શેરની 2 પંક્તિઓ આ 3 પ્રકારે રચાયેલી જોવા મળે છે, કે કાં તો 4 યતિ, કાં તો 6 સંધિ અને કાં તો 4 સંધિ. સામાન્ય રીતે ગઝલના છંદો અષ્ટપદી કે ષટપદી હોય છે. 19 છંદોમાંના 5 પ્રકારો અને મુસ્તક પ્રકારના એટલે કે બાકીના સઘળા અખંડ છંદો છે બધા, અને મુસમ્મન પ્રકારના કહે છે. હવે આ બધા નામોની અંદર પડવા કરતા મને લાગે છે કે કયા કયા છંદ કયા કયા પેલામાં છે ને એમ યાદ કરતા જઈએ ને તો સરળતાથી ખબર પડતી જાય છે. મૂળ વાત છે મુસલસલ ગઝલ, ગેર મુસલસલ ગઝલ. મુસલસલ ગઝલ બહુ જૂજ જોવા મળે છે. તેના પ્રત્યેક શેર સામાન્ય રીતે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એનો ચોક્કસ મિજાજ લાગણી કે વિષયને રજૂ કરતા હોય છે. એટલે મુસલસલ ગઝલના એક તો 2 પ્રકાર જોઈ શકે. કાં તો એક માત્ર ચહેરાની વાત કરી તો માત્ર ચહેરા ઉપરની જ વાત આવે છે. નજરની પાળ તોડીને હવે વહી જાય છે ચહેરા, હવે રસ્તાની વચ્ચે પગમહી ભીડાય છે ચહેરા. હૃદયના બારણે ક્યારેક કંકુના મૂકી થાપા, નજીવા કારણે જઈ ભીડમાં ખોવાય છે ચહેરા. કહે છે મૂળિયા ભોમાં ઘણાય હોય છે ઊંડા, ગમે તે હોય કારણ ક્યાં હવે પરખાય છે ચહેરા. અમી છે કે ગરલ કે ક્યાં ખબર છે, કઈ પણ મિસ્કિન હવે પી જાઉં છું જે કઈ મને અપાય છે ચહેરા. તો આ એક જ ચહેરા વિશેની વાતને આમ જુદી જુદી રીતે કરી. મુસલસલનો એક પ્રકાર આ છે, મુસલસલનો બીજો પ્રકાર. હવશોકમાં અનિલ ચાવડા દ્વારા ગઝલના બાહ્ય તથા આંતરિક સ્વરૂપો તેમજ ગઝલ શીખવા માટે માગતા તમામ નવા કવિતા રસિકો માટે અનિલ ચાવડાએ ખાસ શીખ આપી હતી અને તેમણે ગઝલ શીખવાના વિવિધ સ્વરૂપો ગઝલના કેવા હોય તેમજ ગઝલમાં કયો આરો અંતરો તેમજ કયો શેર પહેલા અને પછી લખી શકાય તેવા વિવિધ પાસાઓ ઉપર તેમણે છણાવટ કરી હતી અને નવા કલા રસિકો માટે ગઝલ એ સારી રીતે લખી શકે તે માટેની સમજ આપી હતી. ટેક્સટાઇલ એસોસિએશન હોલ એટલે કે આત્મા ખાતે આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અને અમદાવાદ દ્વારા 350 જેટલા સ્વયંસેવકો દ્વારા શ્રાવણ માસ પૂર્વે સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ સેવા યજ્ઞ માસ મંદિરની સાફ સફાઈ તેમજ મંદિર બહારના પ્રાંગણની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી અને સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપવામાં આવ્યો હતો. સ્વયંસેવકો દ્વારા આ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આ ખાસ સેવા યજ્ઞ કર્યો હતો, જેને આ સેવા યજ્ઞ થકી બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સ્વયંસેવકોએ સ્વચ્છતામાં જ પ્રભુતાનો સંદેશો પાઠવ્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.